સવારનો ટાઈમ છે જેને કમસે કમ પાંત્રીસ સેવા કેન્દ્ર ના નિમિત્ત છે બિઝી છે તો પણ દીદી આપણને ટાઈમ આપ્યો છે એટલે હું આપણા બધાના તરફથી દિલ ને દીદી ને દિલ થી થેન્ક યુ બોલું છું एक एक मिनट मिनट ओम ओम शांति शांति हिंदी ट्रांसलेशन जो है वो जैपनीज है और इंग्लिश uh, ट्रांसलेशन जो है वो इंग्लिश है अगर आप ट्रांसलेशन का नीचे जो सर्कल है उसके ऊपर क्लिक करेंगे तो जो जेपनीज है उसमें हिंदी ट्रांसलेशन अवेलेबल है और इंग्लिश के लिए इंग्लिश ही है थैंक यू बेन सॉरी थैंक यू ओम शांति ओम शांति 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 ओम शांति शांति प्यारा बाबा ने अति वाला एवं हमारा चंद्रुबन અથક સેવાધારી હેમાબેન અને ઉમંગ ઉત્સાહ આ કાર્યક્રમ ના આયોજન માં મારી સાથે કનેક્ટ થયા એવા વૈશાલી બેન આપ સૌનો દિલ થી અભિવાદન છે અભિનંદન છે આજે ઝૂમ પર જોડાયેલા પ્યારા બાબાના બ્રાહ્મણ કુલભૂષણ સ્વાગત છે મને હેમાબેને કહ્યું હું અનુભૂતિ ધામ આવી મને બરોબર યાદ છે અનુભૂતિ ધામ નો એક એક ખૂણો મને યાદ છે અને તે વખતે થયેલા તમામ કાર્યક્રમો મને ખૂબ આનંદ આવ્યો હતો અને વિશાળ સેવાઓ બાબાએ જેમના દ્વારા કરાવી છે એવા આપ સૌ બાબાના વિદેશમાં વિશેષ સેવાના નિમિત્ત બનેલી આત્માઓ છો આજે કેટલા વર્ષો પછી હું ગુજરાતીમાં ક્લાસ કરાવીશ ગુજરાતમાં રહું છું તોય કોઈ દાડો અમે ગુજરાતીમાં ક્લાસ નથી ખરાવતા તો મને થયું કે બહુ વખત પછી હું ગુજરાતીમાં સરસ રીતે બાબાની વાતો મારા ભાઈ બહેનો ને કહેવાની છું જો ગુજરાત હું હંમેશા બહુ નશાથી કહું છું કે આખી દુનિયામાં ભારત મહાન છે મારું સ્વયં ભગવાન આવી ગયા અને આખા એ ભારત દેશની અંદર ગુજરાત મહાન છે અને ગુજરાતના ગુજરાતીઓ મહાન છે જેના માટે કહેવાય છે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે આખું ગુજરાત તો એવા મારા ગુજરાતી ભાઈ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો એ મારો વિશ્વાસ છે કે બાબાના કાર્યની અંદર જી જાન આપી દે બાબાને ગુજરાતીઓ બહુ પ્રિય હતા અને આપ સૌને એ રહસ્ય જણાવો કે ગુજરાતમાં અમદાવાદ નું સેન્ટર બાબાએ ખોલાવ્યું છે યજ્ઞના સહયોગથી આમ સેન્ટર હંમેશા ખુલે નિમંત્રણ પર કોઈ ઇન્વાઈટ કરે સહયોગ કરે ટોટલ જવાબદારી લે તો કેન્દ્ર ખુલે અમદાવાદનું કેન્દ્ર ખોલવાનું હતું તો બાબાએ કહ્યું કે આપડા રમેશભાઈ શાહજી જે અત્યારે બાબા ના ગોદી માં જઈને બીજા જન્મ માં જતા રહ્યા એમણે કહ્યું કે બાબા અમદાવાદ ને તો કભી સેન્ટર નહીં ખોલના क्योंकि अहमदाबादी के लिए बोला जाता है न मैं नहीं बोलूंगी लोग बोले बोले तो बाबा वो सेंटर पांव पर नहीं होगा क्योंकि अहमदाबादी बड़े चुस्त होते हैं बाबा ने कहा अहमदाबाद अल्लाह की नगरी और अहमदाबाद में मेरे बहुत वारिस बच्चे छिपे हुए हैं इसलिए अहमदाबाद में तो सेंटर खुलना ही है તો આજે તમને બધાને હું નિમંત્રણ આપું છું કે અહીંયા અમદાવાદ મહાદેવનગર સેન્ટરના ક્લાસમાં આવી જાવ હવે મને વિષય આપ્યો છે મારો પ્રિય મનગમતો વિષય છે બ્રહ્મા બાબા સાથેના અનુભવો ની વાત આજે મારે તમને કહેવાની છે મારા વાત હું કયા કે ભગવાને મને શોધવા માટે બ્રહ્મા બાબાની આકારી મૂર્તિ દ્વારા સાકાર માધ્યમ દ્વારા કરી છે હું ભક્તિ માર્ગમાં હતી તો મેં ખૂબ ભક્તિ કરી છે બાબાને મેળવવા માટે મને ભગવાન જોઈએ બસ બીજું કઈ ના જોઈએ અને ભક્તિના ફલ સ્વરૂપ એક વખત સવારે સાડા ત્રણ વાગે જોયું કે સફેદ વસ્ત્રમાં એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે એમાં કોઈ લાલ લાઈટ મસ્તક થી એન્ટર થાય છે અને પછી ધીરે ધીરે મારી નજીક આવ્યા મારા માથા પર હાથ મૂક્યો અને બે વખત એવો અવાજ આવ્યો બચ્ચી મેં ઇસ ઇન્ડિયા કે કોઈ કોને મેં આયા હું તું મુજે ઢુંડ લે ઇસ ઇન્ડિયા કે કોઈ કોને મે આયા હું તું મુજી ઢુંડ લે આ અનુભવ થયો અને મેં ને વાત કરી બેન નું નામ બાપ દાદા એ બેન પાડ્યું એમનું અસલ નામ રંજનબેન હતું એટલે મેં કહ્યું રંજનબેન આપણે આ મને કહ્યું આ ભગવાન સિવાય કોઈ ના હોય કે તું મુજે ઢૂંઢ લે તો હવે આપણે આમને શોધવા પડશે મારો અનુભવ સંભળાવીને મેં કહ્યું કે આપણે હવે આ પર્સનાલિટીને શોધવી પડશે તો બેન કે કે ચંદ્રિકા એમનું નામ શું છે મીકું એ તો ખબર નથી તો કે એડ્રેસ શું છે મીકું એ ખબર નથી તો કે બેન એવું તો કેવી રીતે આપણે શોધી શકીશું મેં કહ્યું જો અમદાવાદમાં છે ને ઘણા સંતો આવે છે બેન અને ન્યૂઝપેપરમાં એમના પ્રોગ્રામ આવે છે એક દિવસ એ સંતોની વચમાં આ બાબા પણ આવી જશે એટલે અમે પુરષટ ચાલુ કર્યો ચિન્મેનંદજી ડોંગરેજી શંકરાચાર્ય ગીતા ભારતીજી મહર્ષિ મહેશ રજનીશજી આવા બધા જે સંતો આવે બધાને સાંભળવા જઈએ છ છ મહિના થઈ ગયા પણ બાબા તો આયા નહી એટલે પછી થાકીને કહ્યું કે ભગવાન જો તમને ખરેખર અમારી જરૂર હોય તો તમે અમને શોધી નાખજો બાકી અમારી તાકાત તો નથી એમ કરી અને પછી એ તરફ જવાનું બંધ કર્યું અને એકાદ અઠવાડિયું થયું હશે કદાચ અને એક દિવસ બે સફેદ ડ્રેસમાં યુથ ભાઈઓ આવ્યા અને એમણે આવીને કહ્યું કે આપની બાજુમાં બ્રહ્માકુમારી બહેનો સાત દિવસ નો અને આપ જરૂર આવજો અને નાની નાની બહેનો છે સફેદ કપડા પહેરે છે અને આપણી સીધી ભગવાન જોડે મુલાકાત કરાવી દે છે હવે એવું સાંભળીને એમના ગયા પછી મેં તો મજાક ઉડાડવાની ચાલુ કરી કે આટલી મહેનત કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ ભગવાન મળ્યા અને નાની નાની છોકરીઓ પણ છતાંય એ કોર્સ માં જોડાયા પરિવાર વાળા બધા જોડાયા હું ના ગઈ મને એમ થયું કે આ બધા ધતિંગ માં હવે મારે ટાઈમ નથી બગાડવો પણ છઠ્ઠે દિવસે મારા ફાધરે મને રિક્વેસ્ટ કરી કે બેટા મારા ખાતર તું ચાલ અને એ દિવસે હું ગઈ ત્યારે કલ્પ વૃક્ષ નું લેસન ચાલતું હતું નીચે બ્રહ્મા બાબાની તપસ્યા કરતા જોયા ઉપર બ્રહ્મા બાબાને ઉભેલા જોયા અને બસ જોતાની સાથે નિશ્ચય થઈ ગયો કે આ એ છે જેમને ધ્યાન અવસ્થામાં જોયા હતા જે જુનાગઢમાં દમયંતી દીદી છે એ કોર્સ લેવા આવ્યા હતા અને પાછું સમજાવ્યું કે એમની અંદર નિરાકાર જ્યોતિબિંદુ પરમાત્મા આવીને જ્ઞાન આપે છે એટલે તો એ જ ઘડીએ પૂરો નિશ્ચય થઈ ગયો કે મારી ધ્યાન અવસ્થામાં દમિયંતી દમયંતી દીદીને કહ્યું મેં કહું આ બાબા ક્યાં છે તો કે તો માઉન્ટ આબુ રહે છે તો મેં કહું મારે માઉન્ટ આબુ જવું છે તો કે તમે અમારા કેન્દ્ર પર આવજો ને ત્યાં સમજાવીશું ત્યાં ગયા અને ત્યાં ગયા પછી હવે મેં તો પૂરો કોર્સ નતો કર્યો વેદાંતિબેને કોર્સ કર્યો તો મને વેદાંતિબેને શીખવાડ્યું કે સામે જે બેઠા હોય ને એમની આંખો થી આંખો મિલાવાની અને હું આત્મા છું હું આત્મા છું આત્મા છું જ્યોતિબિંદુ છું મસ્તિષ્ક માં છું એવું યાદ કરજે સારું મારી ઉંમરે તે વખતે નાની અઢાર જ વર્ષની ઉંમર હતી ગયા અમે એક કલા દાદી કરીને બેન સંદેશી બેન હતા એ બેઠેલા હતા સામે અને મને કહ્યું તું આત્મા સમજવાનું પણ હું તે વખતે ત્રાટકનો અભ્યાસ કરતી હતી એટલે દ્રષ્ટિની એકાગ્રતા એટલે મને એવો સંકલ્પ આવ્યો કે આ તો મારા કરતાં મોટા છે યોગી છે ચલો હું જોઉં એમની દ્રષ્ટિની સ્થિરતા કેટલી છે અને મારી કેટલી છે એમ કરી અને મેં તો તાકી તાકીને એમની આંખો સામે જોવાનું જ કામ કર્યું અને અંદર ગણતી મનમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત એટલામાં તો હું ધ્યાન અવસ્થામાં જતી રહી અને ધ્યાન અવસ્થામાં મને બ્રહ્મા બાબા મળ્યા હું બાબાને ત્યાં ભેટી ગઈ બાબાએ કહ્યું આવો બચ્ચી અને એ દિવ્ય સાક્ષાત્માં બાબાએ મને પૂરી સ્વર્ગ ની યાત્રા કરાવી સતયુગી સ્વયંવરનું દ્રશ્ય બતાવ્યું બાબાએ ખૂબ સુંદર ભૂખ જ અમૃત પીવડાવ્યો અને પછી બાબાએ એ કહું બચ્ચી તો મેં કહું બાબા અભી તો મેં રહુંગી અભી મેં નહીં જાઉંગી અભી તો મેં રહુંગી તો બાબા ધ્યાન અવસ્થા માં મને સમજાવે કે બચ્ચી એ તો સૂક્ષ્મ વતન હે તું અહીં રહે શકતી હો તું જા તું જબ બાબા કો યાદ કરેગી ને બાબા તરે કો બુલા લેગા તો બાબા એ તો એવું કહી ને મને વતન માં થી નીચે મોકલી જ દીધી હું નીચે આવી મને બહુ રડવું આવ્યું મારે તો અહીંયા રહેવું જ ન થી હવે મારે જતાં રેવું છે હવે તો મારે બાબા ની જોડે ત્યાં જ રહેવું છે તો મને બાબાનો જે દિવ્ય દ્રષ્ટિનો પાર્ટ કહેવાય છે અને જે આદિમાં ચાલ્યો છે અને જે અંતમાં ચાલશે એ દિવ્ય દ્રષ્ટિની અનુભૂતિ બાબાએ કરાઈ અને મારો નિશ્ચય એકદમ દ્રઢ થઈ ગયો ત્યાર પછી તો અમે અવરનવાર સેન્ટર પર જતા હતા હવે એવું થયું કે કારણ કે અમે જેવા જ્ઞાનમાં આવ્યા એવું થોડાક જ દિવસમાં બંધન આવી ગયું કારણ કે મારા કોઈએ કહ્યું કે આ તો સિંધીઓની સંસ્થા છે અને અહિયાં આંખોમાં સુરમો નાખે છે જાદુ કરે છે ખાવામાં કઈ ખવડાવી દે છે એટલે તમારી છોકરીઓને તમે મોકલતા નહીં અને તો સિંધી છોકરાઓ જોડે લગ્ન કરીને ફોરેન મોકલી દે છે હવે આપ કયો બાપ પોતાની છોકરીઓને મોકલે એટલે બંધન પડી ગયું એટલે અમે છાના માના જતા હતા પણ પછી આબુ જવાની બહુ તમન્ના થઈ એટલે અમે સરલા દીદી ને કહ્યું દીદી અમારે આબુ જવું છે તો કે બેન આબુ તો એવી રીતે ના જવાય આબુ તો બહુ નિયમ છે એક સુધી તમે સાંભળો અને અને બધા નિયમો ચાલો પછી તમને આબુ જરૂર મોકલીશું હવે એમણે તો એવું કહી દીધું મેં બે ચાર વાર રિક્વેસ્ટ કરી જોઈ પણ નિયમ એટલે નિયમ બધા માટે પછી મને થયું કે હવે ભગવાન આવ્યા છે અને જો હું બાબાને નહીં મળું તો કદાચ હવે તો આ વિયોગ ને હું નહીં જીરવી શકું એટલે પછી મેં બાબાને ઇંગ્લિશમાં પત્ર લખ્યો કે બીજું કોઈ વાંચી ના લે અને એમાં મારો બાયોડેટા પૂરો લખ્યો કે મને તમારા માટે કેટલો પ્રેમ છે મેં તમારા માટે કેટલી ભક્તિ કરી છે અને હવે તમે આવ્યા છો તો પછી મને મળવા બોલાવો એમ કરીને ઇંગ્લિશમાં પત્ર લખ્યો बस तीजा चौथा दिवस सेंटर पोस्ट अने कोई रोक नहीं सकता है इसलिए इसको जब भी आना है भेज दो या लेके आओ या भेज दो ऐसा ये वो पत्र त्या सेंटर पर गयों सरला दीदी मैंने बोला क्यू કે બેન તમે પત્ર લખ્યો તો બાબાને મેં કહું હા તો કિલો આ તમારી પરમિશન આવી ગઈ છે અને તમે જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો લગભગ દોઢ મહિનાની અંદર અમે પાંડવ ભવન બાબાને મળવા પહોંચી ગયા બાબાએ દિવ્ય દ્રષ્ટિ દ્વારા પણ મારી પાલના કરી પછી અમે મધુવન પહોંચ્યા તો જેવા મધુવન પહોંચ્યા તો બાબા આંગણમાં ચક્કર લગાવી રહ્યા હતા લગભગ સાડા નવ દસ વાગ્યાનો ટાઈમ હતો જેવા બાબાને જોયા એવા હું તો દોડીને બાબાને ચીપકી પડી બાબા એ પણ મને ગલે લગાવી અને પ્યારથી કહ્યું વચ્ચે આ ગઈ અને એ ઘડીએ જ મનમાં સંકલ્પ આવ્યો કે હવે આ સંસ્થામાં કપડા ધોવા પડે બાથરૂમ સફાઈ કરવી પડે જે કરવું પડે હું કરીશ પણ હવે મારું જીવન આ બાબાને હું સમર્પણ કરું છું એવું મનોમન ત્યાં સંકલ્પ કરી લીધો કે હવે મારું જીવન હું બાબાને અર્પણ કરું છું હવે અમે પહોંચ્યા પછી અમને રહેવાનું અકોમોડેશન વગેરે આપ્યું એ દિવસ તો પસાર થઈ ગયો બીજે બપોરે જમ્યા પછી હું મારા રૂમમાં ગઈ હવે રૂમમાં ગઈ પણ મને ચેન ના પડ્યું મને મનમાં એવો વિચાર આવ્યો કે ભગવાન અહીંયા બ્રહ્મા બાબાના રથમાં છે બ્રહ્મા બાબા અહીંયા છે અને હું અહીંયા છું તો હું મારા રૂમમાં ને બાબા એમના રૂમમાં એવું કેવું એટલે મેં બેસીને સંકલ્પ કર્યો કે શિવ બાબા તમે જો ખરેખર બ્રહ્મા બાબાના તનમાં આવ્યા હો ઓય વાત ને સાચી ત્યારે માનું કે તમે મને 5 મિનિટ માં બોલાવો એમ કરીને મેં તો સંકલ્પ કર્યો હવે એવું થયું કે 5 મિનિટ તો બહુ વધારે ટાઈમ કહેવાય 2 મીટ માં સિક્યુરિટી ગાર્ડ આવ્યા અને મારા રૂમ નો દરવાજો ખખડાવીને કહ્યું કે બો એ અમદાવાદ સે ચંદ્રકલા બેન આવી છે उनको બાબા બુલાતા હે બાબા મને ચંદ્રકલા કેતા ये थी कि बाबा ની વિશેષતા હતી કે બાબા નામ નો અર્થ કરે અથવા નામ બદલે જેમ વેદાન્તી બેન નું નામ બદલી બાબાએ કહ્યું रंजन रंज नहीं चाहिए बच्ची तू में वेदोकांत तो मिला ने तुम्हारा नाम वेदांती तो बाबा મને એમ કહેતા હતા કે बच्ची तुम तो चंद्रकला हो तो મને સિક્યુરિટી ગાર્ડ આવી અને મેસેજ આપ્યો કે બાબા આપકો બુલા રહા છે हूँ तो एकदम बाबा पास पहुंची गई बाबा झूपड़ी में तरण दादी होती बे तरण होता, था बाबा आता, अने सोकता बाजी नी गेम बाबा बालकों साथ रमी रहा था तो बाबा को आओ बच्ची आओ बच्ची आओ बाजू बाबा के बाजू में बैठो बच्चे के तुमको आता है खेलना मैंने कहा नहीं बाबा

હું મોડેથી તો કશું ના બોલી પણ હું મનમાં જરૂર બોલી ભગવાન કો પાર્ટનર બનાને છે ભગવાન કોને આજ દિવસ સુધી મારા જીવનની અંદર મને એવું જ અનુભવ થાય કે મારી આ જીવનની બાજીમાં મારા જીવનના ખેલમાં ભગવાન મારા પાર્ટનર છે ભગવાન મારા જીવન સાથી છે અને એટલે મારો વિજય નિશ્ચિત છે કોઈ પણ કાર્ય હું કરું તો મને એ અહેસાસ થાય કે બાબા મારા લાઈફ પાર્ટનર છે અને એટલે મારી જીત અવશ્ય થયેલી જ છે તો આ સાકાર સાથેનો અનુભવ અમે એક અઠવાડિયું ત્યાં રહેવાના હતા તો દિવસની વાત છે કે ત્યાં આગળ સેવામાં તમને બધાને ખબર હશે જે આબુ ગયા હશે તો કર્મના સેવા આપણે કરતા હોઈએ તો કોથળા ને કોથળા ભરી અને મમ્મક ફળી આવેલી હતી ફોફા અને એને ફોલવાના હતા એટલે લગભગ પચાસ એક જણ બેઠેલા હતા સવારે સાડા મગફળી હતા સાડા દસ થયા થોડા લોકો ઉઠી ગયા અગિયાર વાગે થોડા ચાલ્યા ગયા સાડા અગિયાર જતા રહ્યા બાર વાગે ગયા સાડા બારે ગયા એક વાગે તો બધા જતા રહ્યા મારા સિવાય હું એકલી બેઠી હતી અને હું બેઠી બેઠી ફોફા ફોડ્યા કરતી હતી તો એટલામાં જોયું કે મારી બાજુમાં આવીને કોઈ બેઠું છે તો મેં આમ જરી જોયું તો દેખાયું કે બાબા સ્વયં બ્રહ્મા બાબા બેઠા છે બાબાએ મને કહ્યું બચ્ચી બાબા મદદ કરે મેં ક્યાં બાબા મેં કર લઉંગી પણ બાબા તો બેસી જ ગયા મારી બાજુમાં અને એ જગા એવી હતી કે જ્યાંથી બધાની અવળજવળ થાય બાબાને મારી બાજુમાં બેસીને એટલા બધા સેવાધારી પહોંચી ગયા અને બધા કરવા લાગ્યા સેવા એ અનુભવથી મારા જીવનની અંદર મને એવું હંમેશા યાદ રહેશે કે ચાહે કોઈ સાથ દે યા ન દે કોઈ સાથે રે કે ના રે પણ મારા બાબા તો અહીંયા મારા ખભા પર જ મારી બાજુમાં છે અને દરેક કાર્ય મારા દ્વારા બાબા કરાવે છે હું કરતી નથી તો કરણ કરાવનાર બાબા છે અને એ સદૈવ મારી સાથે છે એવો અનુભવ મને બાબા સાથેના આ પ્રસંગથી થયો હવે એવું થયું કે આપણને બધાને એવું થાય કે આપણે મધુવનમાં બહુ ટાઈમ રહેવું છે જલ્દી નથી જવું અને જવાનો દિવસ આવે તો આપણને ગમે નહીં તો અઠવાડિયું રહેવાનું હતું મને એમ થયું કે આ અઠવાડિયું તો ઓછું છે तो वो तो सीधी साकार बाबा पास पहुंची गई कोई पूछा वगैरह पहुंची गई पहुंची गई तो बाबा ये तो मैंने प्रेम थी बोला भी आओ बच्ची आओ बच्ची मेरे साथ बात तो करी पर मैं बाबा ने कहू बाबा मेरे को तो यहाँ रहना है मेरे को जाना नहीं है सात दिन में क्या मुझे अभी और सात दिन रहना है तो बाबा की रहो रहो बच्ची तुम्हारा घर है बाप का घर है रहो तुम प्रेम से रहो अबे बाबाए तो कयू रहो परंतु नियम प्रमाणे जी हमारी ब्राह्मणी होए तो जवाना प्रोग्राम प्रमाणे जवानु के ने पण बाबाए सु करेलू बड़ी दीदी हता तो ये बड़ी दीदी ने कह दीदु हसे कि वो अहमदाबाद की चंद्री का बच्ची है ने चंद्रकला बच्ची उसको रुकने की इच्छा है तो उसको रुकने देना तो दीदी मैंने बोलावी पी मैं के चंचल बाल की इधर आओ <laughs> तो हू गई मने के तुम बाबा के पास चली गई थी ऐसे नहीं जाना होता है अपने निमित से पूछ करके जाना चाहिए तो तुम्हें दीदी मेरी भूल हो गई अभी कभी ऐसा नहीं करूंगी પણ એ દિવસે મેં મનમાં એક ગાંઠ વાળી કે હું એવી સરસ બનીને બતાવીશ કે આ દીદી છે ને એ દીદી મને સર્ટિફિકેટ આવે આપે એવી સરસ હું બની જઈશ એનાથી મને ખોટું ના લાગ્યું મને ફિલિંગ પણ ના આવી પણ મેં મારા મનમાં ગાંઠ બાંધી લીધી કે હું એવી સરસ બનીને બતાવીશ કે આ દીદી ખુશ થઈ જશે મારા જીવનના પરિવર્તનથી અને થયું પણ એવું હું સમર્પિત થઈ રહેવા લાગી આવી પછી એ દીદી કુમારીઓને ટ્રેનિંગ માટે મારી પાસે જ મોકલતા હતા એમ કે અને જે ના ચાલી શકે એવું લાગે એને તો ખાસ મોકલે કે એનકે પાસ ભે જોઈ એનકો અચ્છી તરહ તૈયાર કર દેંગી તો સમજો ને બળી દીદી પાસેથી મને વરદાન મળ્યું કે હું કુમારીઓને સારી રીતે તૈયાર કરું હવે હું ત્યાં જ હતી અને બાબાને હું જોયા કરું ઓબઝર્વ કર્યા કરું બાબા મુરલી ચલાવે બાબા દર બુધવારે પિકનિક કરાવતા હતા અને પિકનિક ક્યાં કરાવે પાંડવ ભવન ની ઉપર અમને બધાને સર્કલમાં બેસાડે અને સર્કલમાં બેસાડીને સરસ સરસ ગીતો વાગે બાબા વાત સંભળાવે થોડી અને નવી નવી જેમ ટોલી બનાવે સ્વીટ હોય નિમકીન હોય પછી બાબા આવીને બધાની વચમાં બેસે બધાને દ્રષ્ટિ આપે અને મુરલીના ગીતો તે વખતે તો હતા એટલે ગીતો વાગતા હોય અને પછી બાબા બોલે અચ્છા મીઠે મીઠે બ્રાહ્મણ કુલભૂષણ બચ્ચો બચ્ચે પ્યારે બાપ દાદા કી યાદ મેં બ્રહ્મા ભોજન બાપ દાદા સ્વીકાર કરે બાબાની યાદમાં બધા પિકનિક કરે તો આવી રીતે બાબા પિકનિક કરાવતા હતા પછી બાબા દર ગુરુવારે બ્રહ્મા ભોજન હોય એટલે તે વખતે બાબા બાળકોની સાથે પાંડવ ભવન નો જે હોલ છે નીચે એ હોલ માં બાબા બાળકોની સાથે એ દિવસે બ્રહ્મા ભોજન કરે આમ તો તો બાળકો પોતાની રીતે રીતે કરતા હોય કેવી બાળકોને દરેક પ્રકારની ભાષના આપી અમે જયારે ગયા ત્યારે યજ્ઞ એક છ ખુરશી વાળું ડાઇનિંગ ટેબલ કોઈએ ગિફ્ટ મોકલ્યું હતું तो बाबाए बड़ी खुशी थी वक़्त कहूते जन नो ग्रुप गया था। तो बाबाए कहू देखो देखो मेरी बच्चियां आई है अहमदाबाद से और बाबा आज है ने इस ग्रुप के साथ डाइनिंग टेबल का उद्घाटन करेंगे बाबा इन बच्चों के साथ भोजन करेगा તો બાબા એ પોતાની સાથે ભોજન કરાવ્યું બ્રહ્મા ભોજન કરાવ્યું પિકનિક કરાવી પછી બાબા બાળકોને સાથે લઈ અને નકીલેક તરફ લઈ જાય તો મારું બહુ મોટું સૌભાગ્ય છે કે સાકાર બાબા સાથે આટલા નજીકથી બાબાને જોવાનો અને બાબાની પાલના નો અનુભવ મળ્યો પછી બાબા દરેકને વ્યક્તિગત મળતા અને વ્યક્તિગત રીતે બાબા બાળકોની વાત સાંભળે તો એક વખત મારે બાબાને મળવાનો દિવસ આવ્યો તો હું બાબા પાસે ઝૂંપડીમાં ગઈ બાબા એ કહ્યું આવું બચી પછી બાબા કે બચ્ચી જ્ઞાન મે આને કે પહેલે એટલે જ્ઞાનમાં આવવા પહેલા જ્ઞાન ના હિસાબે આજે આપણને જ્ઞાન મળ્યું છે તો જ્ઞાન ના હિસાબે જ્ઞાન માં આવવા પહેલા જેટલા પાપ કર્મ કર્યા હોય એ બાપને સંભળાવી દે જે પાપ કર્યા હોય બાપને સંભળાવી દે એટલે થોડી સેકન્ડો તો હું વિચારમાં પડી અને કરેલા પાપ કર્મ એટલે પાપ કર્મ એટલે કામ ક્રોધ લોભ મો અહંકાર કોઈ પણ વિકાર વર્ષ આપણે જે કામ કર્યા હોય એ બધા પાપ કરના એકાઉન્ટમાં ચાલ્યા જાય એટલે બાબાને પછી મેં યાદ કરી અને મારા જીવનમાં કરેલી બધી ભૂલો સંભળાવી મારી અંદર ગુસ્સો બહુ હતો બીજા બધા વિકારનો કોઈ એવો પ્રભાવ નતો પણ ગુસ્સો બહુ જ હતો અને એ ગુસ્સો મને મારા નાના ભાઈ બહેનો પર આવી જાય મને મારી જાત પર આવી જાય હું બહુ ગુસ્સે થવું તો મારું માથું મારી જાતે દિવાલમાં અફાળ

કે જે મોટા લોકો હોય ને એ લોકોને નિખાલસતા બાબાના યજ્ઞમાં પણ કહો મોટાઓ સાથે સમીપ આવવાનો મને ખૂબ લાભ મળ્યો અને અહીંયા પણ જે એવા વિશેષ આત્માઓ આવે છે તો બાબાના વરદાનથી ઓટોમેટિક સેવા થાય છે પ્રથમ થઈ ગઈ નવ વખત સાકાર બાબાની ઉપસ્થિતિમાં સાત સાત દિવસ રહેવાનો ચાન્સ મને મળ્યો છે અને એનું કારણ એ કે અમદાવાદ આબુની નજીક છે અને અને અમદાવાદ થી પાસ થવું પડે મારા ફાધર સ્ટેશન માસ્ટર એટલે અમને ફર્સ્ટ ક્લાસ નો પાસ ફ્રી મળે એટલે સરલા દીદી કોઈ ગ્રુપ ને લઈને જવાનું હોય તો એમ કે ચંદ્રિકાબેન તમે ગ્રુપ લઈને જશો પાર્ટી લઈને જશો એટલે કોઈ બોમ્બે ની પાર્ટી આવી હોય બેંગ્લોર ની પાર્ટી આવી હોય કારણ કે ત્યારે તો એટલા બધા હેન્ડ્સ નોતા કે બધાની જોડે કોઈ એક એક બહેન જાય એટલે લોકો રિક્વેસ્ટ કરે ને સરલા દીદી બને પાર્ટી સાથે મોકલે તો એક વખત બોમ્બે નું ગ્રુપ લઈ અને હું બાબા પાસે ગઈ હતી તો એ જે ગ્રુપ હતો ને એ બધા

बाबा ने मारी बाबा ने मैं कहूं कि बाबा ये ग्रुप वाले कहते हैं कि हमको जी दर्शन करने जाना है तो बाबा अभी क्या करूं मैं तो बाबा बाबा कहू बच्ची देखो अभी इनों को पूरा ज्ञान नहीं है ने। तो उनकी भावना को ठेस नहीं लगे ने। इसीलिए तुम उनको ले जाना કોઈ વાત નહીં અંબાજી હો કે દર્શન કર લે ફેર જાના તો બાબા જેવા બાળકો એ પણ બાબા પાસેથી શીખવા મળ્યું પછી બીજી એક વખત નો પ્રસંગ એવો છે કે એ વખત એવું ને વેદાંતિબેન બંને સાથે હતા

તો બેન કે બેન આટલા મોટા બાબા એમનાથી આપણે આપણે એવું કહેવા જઈએ કે તમે અમને દ્રષ્ટિ આપીને કરાવો આટલું સવારે એવું આપણાથી કહેવાય તો મેં નહીં બ્રહ્મા બાબા ના કહેવાય કઈ નહીં શિવ બાબાને કહી દઈએ આપણે તો કે શિવ બાબાને કેવી રીતે કહીશું મેં કહું ચાલો આપણે એક સંકલ્પ બનાવીએ ને પછી બાબાને સંકલ્પથી કહી દઈએ એટલે અમે એક સુંદર સંકલ્પ લખ્યો शिव बाबा ब्रह्मा बाबा को बोलो अमृत वेले दृष्टि दे करके हमको योग कराए शिव बाबा ब्रह्मा बाबा को बोलो अमृत वेले दृष्टि दे करके योग कराए तो रात्रे सोता पहला ये संकल्प करो पावरफुल। પછી બીજે દિવસે અમૃત વાગે ઉઠી અને પાંડવ ભવનમાં તો ત્યાં બેસી ગયા જનવરી નો મહિનો હતો ઠંડી પણ બહુ હતી પણ બાબા નો રૂમ દેખાય એવી રીતે બેસી ગયા અને પેલો સંકલ્પ બાબાના તરફ મોકલતા ગયા સવા ત્રણે બાબાના રૂમ ની લાઈટ પણ થઈ અમે પેલો સંકલ્પ બાબાને મોકલવા માંડ્યા કે શિવ બાબા બ્રહ્મા બાબા અમે અમૃત વેલી દ્રષ્ટિ દે કરાય હવે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સવારે મુરલી ક્લાસમાં બાબા આવ્યા હજુ સંદલી પર બેઠા બી નથી उबा बाप उभापादा कहू मीठे मीठे बच्चे आज बाप दादा को संकल्प आया है कल से अमृत वेले बाप दादा बच्चों को चार बजे दृष्टि दे करके योग कराएंगे मारु तो पूछ मैंने खूब દિલ ભરાઈ આવ્યું આંખોમાંથી આંસુ જવા માંડ્યા અને મનમાં થયું કે ભગવાન તું તો ભગવાન છું તે મારા મનની વાત સાંભળી લીધી તે બ્રહ્મા બાબાને કહી દીધું બ્રહ્મા બાબા એ એક્શનમાં લાવી દીધું અને બાબા દ્રષ્ટિ આપીને યોગ કરાવશે અને એ પ્રસંગથી મને એક વાતનો નિશ્ચય થઈ ગયો કે જો આપણે સાચા દિલથી શિવ બાબાને આપણા દિલની વાતો વ્યક્ત કરીએ છીએ આપણી ભાવના વ્યક્ત કરીએ છીએ તો એ બાબા પૂરી કરે છે હવે આ તો શિવ બાબા એ સાકાર માધ્યમ દ્વારા મને અનુભવ કરાવ્યો પણ મારા વાલા ભાઈ બહેનો બાબાને બાપ દાદાને દિલથી કહી દેજો લખી દેજો બાબાને યાદ કરી અને નિશ્ચયથી તમારા દિલ ની વાત બાબાને કહેજો કોઈ દેહધારી ની યાદ ના કરશો અને હું ગેરંટીથી કહું છું તમને કે બાબા કોઈ ને કોઈના દ્વારા નિમિત્ત બનાવી અને આપણા કામ કરી નાખે છે એટલે ભગવાન અત્યારે પણ આકારી બાબા દ્વારા કેટલા કામ કરાવે છે અને સાકારમાં પણ આપણે અનુભવ કરીએ છીએ કે ઈશ્વરીય જતી હોય અસંભવ કાર્યોને અસંભવ કરાવી દે છે તો હંમેશા એ મહેસૂસ કરો કે બાબા મને જુએ છે બાબા મને સાંભળે છે

બાબાની બની એ દિવસથી મારે મારું જીવન બાબાની શ્રીમત ઉપર બંધન હતું છતાંય હું બાબાની રાય લીધા વગર કશું કામ નથી કરતી તો હું એનસીસી માં હતી અને દિલ્હી છવ્વીસ જાન્યુઆરી ની પરેડ માં મારું સિલેક્શન થયું હતું અને મારે ટીમ ને લઈને જવાનું હતું અમદાવાદ થી પણ ત્યાં દિલ્હી એક મહિનો રહેવું પડે એટલે મને એમ થયું કે હું એક મહિનો ત્યાં દિલ્હી રહીશ તો મારા ખાવાનું પીવાનું રહેવાનું એ બધું કેવું મેનેજ થશે એટલે बाबा, ने गए कि बाबा मुझे तो बाबा हंसता हंसता कहू बच्ची तुझे ड्रिल करना आता है क्या मैं कहा बाबा तो क्या अच्छा आज रात्रि क्लास में ड्रिल करके दिखाना અને પહેરાવાળા જે લચ્છુ દીદી સંભાળતા હતા એમને આ બધું ડ્રેસનું સ્ટોકનું સંભાળતા હતા એમને બોલાવીને કહ્યું કે પહેરેવાલે કે નયે નયે ડ્રેસ ઇન બચ્ચીઓ કો દે દો અમે ત્રણ જણ ગયા હતા હું વેદાંતીબેન અને મારી એક ફ્રેન્ડ વો આજ રાત્રિ ક્લાસ મેં બાબા કો ડ્રીલ કરકે દિખાએંગી અમને તો નવો નવો ડ્રેસ મળી ગયો અને આખો દિવસ અમે તો પ્રેક્ટિસ કરી અને સાંજે रात्रि क्लास પછી हमने ड्रिल करवा કર્યું એટલે અમે ક્લાસમાં ડ્રિલ કરી બતાવી બાબાને સેલ્યુટ કરી પછી બાબાએ બહુ એપ્રીશિયેટ કર્યું કે بچیوںને બહુત اچھی ડ્રિલ કરી છે અગર ऐसे ही રોહાની ડ્રિલ કરાના શીખ લે તો કમાલ હો જાય એમ કરીને બાબાએ એપ્રીશિયેટ કર્યું ટોલી આપી ગુડ નાઈટ કર્યું હવે હું મારા રૂમ માં ગઈ તો ખરી પણ મને ઊંઘ જ ના આવી મને એમ કહ્યું તો કે નહીં હું એક મહિનો ક્યાં જઈશ ને ક્યાં ખાઈશ ને શું કરીશ ને આપણે નાના હોઈએ એટલે ચંચળ તો હોઈએ ને બીજે દિવસે સવારે મુરલી ક્લાસમાં ગઈ મુરલી ક્લાસ માંથી બાબા બહાર નીકળે તો તરત બાબાનો હાથ પકડી ને બાબાની ચેમ્બરમાં જતી રહ્યું पी बाबा बेसी ने को बाबा आपने ये तो बताया नहीं मेरे को कि मैं दिल्ली में जाऊंगी तो कहाँ रहूंगी दिल्ली में क्या जी ने रही मरा खावा पीवा से तो बाबा मारी सामू जोई अने हसवा लग्या हसता हसता की कीधु बच्ची बाबा नहीं चाहता है तेरे जैसी बच्ची का एक मास का टाइम वेस्ट हो जाएगा अभी मारा माटे तो टेस्ट पेपर आ जातु कहाँ कि मने तो जवानी अंदर में बहुत कंठा थी पर बस बाबा ये आओ कि दूँ इतने में तरत बाबा ने कहूँ कि बाबा अगर आप मना करते हैं तो मैं नहीं जाऊँगी

दादी प्रकाश मणि आपने जैमने कही बম্বে से आई है और वो पूरे भारत के सेंटर की टूर पर जाने वाली है तो तुम जाओगे तो बाबा ये कहू के दादी आखा भारत ना सेंटर की टूर पर जाना छो तुम जसो के अमित तो तरह हाँ छाप आड़ी हा बाबा हम जाएंगे तो बाबा ये कहो जाओ दादी को मिलो

मारी परीक्षा निवाद्य कि बाबा ये कहो कि नहीं जाना है जो बाबा ने श्रीमत ना चाली होत मैं मारी दिल्ली जवानी बात ने छोड़ी ना होत तो मने दादी कुमार का साथे जवानी अपॉर्चुनिटी मालत ना मालत તો મને એ વાતનું બહુ ગૌરવ છે કે બાબાના શ્રીમત પર વણીજી સાથે એકવીસ દિવસની ટુર નો ચાન્સ મળ્યો અને બાબા એ બધી જગ્યાએ પત્ર લખાવી દીધું હતું कि दादी कुमार का के साथ दो हंसों का जोड़ा आ रहा है दोनों बच्चियों का अनुभव बहुत अच्छा है तीव्र पुरुषार्थी बच्चियां हैं। और सभी सेंटर पर उनो के अनुभव का क्लास जरूर रखना है तो हमें ज्या जता था तो दादी पहला हमने ज क्लास करावा बेसाड़ी दे તો દાદી સાથે આવી રીતે એ સમયમાં જયપુર આગ્રા દિલ્હી કાનપુર લખનઉ મદ્રાસ દિલ્હી ઘણા બધા સેન્ટર્સ હતા મુંબઈ ત્યાં દાદીની સાથે જવાનો ચાન્સ મળ્યો તો સાકાર બાબા સાથેના અનુભવ અને સાકારમાં દાદીઓ સાથેના અનુભવ એણે જીવનને ખૂબ ભરપૂર બનાવ્યું છે દાદી સાથેના એક અનુભવની વાત કરું તો દાદી કુમારકા સાથે એકવીસ દિવસની ટૂર પૂરી કરી અને પછી બોમ્બેથી અમારે અમદાવાદ આવવાનું હતું તો छुट्टी लेती दादी ने मैं पूछू कि दादी आप दादी कैसे बनी तो दादी के, तुम क्या सवाल पूछती हो मैं को, हाँ, दादी आप दादी कैसे बनी तो क्या अच्छा तुम पूछती हो तो तुमको दादी बताती है तो कहू एक बारी अरे साकार म बाबा कोई कार्य हो तो बाढ़ को बेसाड़े शु काम बतावे बाबा पूछे कि आ काम कौन कर से। तो को मैं सबसे पहले हाथ उठा लेती थी मैं ये नहीं देखती थी कि कौन उठा रहा है कौन नहीं उठा रहा है मैं हाथ उठा लेती थी कि मैं करूंगी तो मेरी इस धारणा ने मुझे यहां तक लाया અર્થાત દાદી પાસેથી હું એ શીખી કે કોઈ પણ કાર્ય કરવામાં હિંમત રાખી અને આગળ કદમ વધારવો હજુ તો બાબા સાથેના ઘણા અનુભવો છે પણ આપણે વચમાં એક ત્રણ મિનિટ માટે મેડિટેશન કરી લઈએ અને બાબાના આ અનુભવોને એવી જ રીતે અનુભવ કરીએ કે બાબા આપણી સાથે છે તો બાબાની યાદમાં આપણે રહીશું ને ત્યાર પછી આપણું સેશન અમૃતવેલાનું આપણે ચાલુ કરીશું हम सभी कुछ पल के लिए जो दीदी ने बताए वो पल को इमर्ज करते हैं मैं आत्मा ब्रह्मा बाबा के तन में ज्योति बिंदु स्वरूप चमकते शिव बाबा पर अपना ध्यान एकाग्र करती हूं बाबा की शक्तिशाली किरणें मुझ आत्मा तक पहुंच रही है Baba Kishan, Tiki Kinoko.

स्नेह के सागर से बहती हुई प्यार की धारा को मैं आत्मा अपने बुद्धि रूपी पात्र में भरती जा रही हूं मुझ आत्मा से प्यार की किरणें निकल विश्व की अन्य आत्माओं तक पहुंच रही है परमात्मा के एक बुन्द की प्यासी आत्माएं इस प्यार की किरणों को प्राप्त करके जीवन में असीम तृप्ति अनुभव कर रहे हैं इन प्यार के अनुभव से आत्मा में अद्भुत शांति का प्रवाह बहता जा रहा है ओम शांति ओम शांति ओम शांति तमने बताए सामने કે બાબા એ અમૃત વેલા ની મારી વાત સાંભળી અને અમૃત વેલા બાળકોને દ્રષ્ટિ આપીને કરાવવાનું શરૂ કર્યું અને તે દિવસથી મારા જીવનની અંદર અમૃત વેલાનું મહત્વ એટલું બધું વધી ગયું કે અમૃત ઓલા ક્યારે મિસ ના કરવો આપણે બધી જ મુરલીમાં સાંભળીએ છીએ કે બાબા આપણને અમૃત વેલે ઉઠીને યોગ કરવા કે છે તો આપણા બ્રાહ્મણ જીવનને સર્વોત્તમ બનાવવા માટે જો કોઈ બહુ જ શક્તિશાળી સાધન હોય તો અમૃત વેલા છે કારણ કે અમૃતવેલા એ બાબાને મળવાનો પર્સનલ ટાઈમ છે થી બાપ દાદા આપણને પર્સનલ મુલાકાત આપે છે અને અમૃતવેલા બાબા કે છે કે દુનિયાનો માલિક ભગવાન તમારી દિલની વાતો સાંભળવા માટે કમજોરી સમાપ્ત કરવા માટે આપવા માટે સહયોગ તૈયાર અમૃત વેલા માટે આપણે પુરુષાર્થ શું કરવો જોઈએ જો આપણે આખો દિવસ બાબાની યાદમાં શરીર અવસ્થામાં વિતાવીએ અને રાત્રે સુવા જઈએ તો સુવાનો ડ્રેસ પહેરીએ ને પથારી બનાવીએ તૈયારી કરીએ એવી રીતે આપણી માનસિક તૈયારી અમૃત વેલે સવારે જેટલા વાગે ઉઠવું હોય એટલા વાગે ઉઠવાનો સંકલ્પ પાંચ વાર રિપીટ કરવાનો રોજ જ કરવાનો મારે કાલે સવારે અમૃત વેલા ત્રણ વાગે ઉઠવાનું છે જેમ આપણે એલાર્મ સેટ કરતા હોઈએ એવી રીતે બુદ્ધિ નું એલાર્મ સેટ કરવાનું અને બાબાને ગુડ નાઇટ કરીને સુઈ જવાનું તો ચોક્કસપણે અમૃતવેલે આપણી આંખ ખુલી જ જશે હવે અમૃતવેલે ઉઠી અને જો સંભવ હોય તો સ્નાન આદિ કરીને બાબાની યાદમાં બેસીએ તો બહુ સારું નહીં હાથ પગ ધોઈ ફ્રેશ થઈ અને તૈયાર થઈને બેસવું જોઈએ જેથી અમૃતવેલાએ આપણને ઊંઘ અથવા બગાસા અથવા વ્યર સંકલ્પ એવું ના આવે આપણો અમૃતવેલા એકદમ ફ્રેશ અમૃતવેલા થવો જોઈએ પછી અમૃતવેલા એ બાબા એ બે કામ કરવાના કહ્યા છે એક તો બાબા એ છે કે અમૃતવેલાએ દિનચર્યા બનાવો અને મનચર્યા બનાવો તો એક કામ કરવાનું છે આપણે દિનચર્યા ને મનચર્યા પછી બાબાએ બીજું કહ્યું છે કે અમૃતવેલે રોજ સ્વયં બાપની મહિમા અને પ્રાપ્તિઓની મહિમા કરો આ બીજું કામ કહ્યું છે ત્રીજું અમૃતવેલે ઉઠતાની સાથે આપણે જે સ્થિતિમાં બેસીએ એ સ્થિતિ આપણી જે નિરાકારી સ્થિતિ છે તો બાબાને ગુડ મોર્નિંગ કરી અને સંભવ એટલો સમય આપણે પોતાને આત્મા સમજી અને બાબાને પણ નિરાકાર બિંદુ સમજી અને આપણું જે ઘર છે પરમધામ તો આપણે પરમધામમાં બાબાને યાદ કરવાનો અભ્યાસ કરવો જોઈએ પણ રૂપ ની સ્થિતિ બહુ લાંબો સમય ના રહે એટલે પછી બિંદુ થી આપણે થોડા નીચે આવીએ તો આપણે બાબા સાથે વાતચીત કરવાની અને આ વાતચીતમાં શું કરવાનું જે બાબા એ આપણને ત્રણ કામ સોંપ્યા ને પહેલું ભાગ્યની મહિમા અલૌકિક પરિવાર મળ્યો છે એટલે આપણી પ્રાપ્તિઓ એટલી બધી છે તો સંગમ માં આપણું ભાગ્ય અને આપણને મળેલી પ્રાપ્તિઓ એનું આપણે વર્ણન કરવાનું રોજ જ વર્ણન કરવાનું જેમ કોઈ વ્યક્તિ પોતાના ખજાનાનું ચિંતન કરે ને કે મારા બેંકમાં આટલા પૈસા છે ને મારું આટલું ગોલ્ડ છે ને મારી આટલી પ્રોપર્ટી છે તો આપણને બાબા પાસેથી જે આધ્યાત્મિક સંપત્તિ મળી છે એને આપણે વારંવાર યાદ કરવાની જેથી ભૂલાઈ ના જાય કટાઈ ના જાય અને બીજું પરમાત્માની મહિમા બાબા જે છે જેવા છે તેવા બાબાને સમજવા માટે આવી બીજી દસ જિંદગી મળે તોય આપણે નહીં સમજી શકીએ એટલે તો બાબા કે છે કે મેં જો હું જેસા હું મુજે જાનને બચ્ચે બહુ કમ હૈ માત્ર આઠ આત્માઓ એવી છે કે પરમાત્મા જે છે જેવા છે તેવા સમજે છે તો બાબાને જુદા જુદા સંબંધ થી યાદ કરીએ જુદા જુદા ગુણો ની પ્રાપ્તિઓ થી યાદ કરીએ બાબા દ્વારા મળેલા થી યાદ કરીએ તો ને દરરોજ આપણે યાદ કરીએ તો આપણને એટલું બધું વૈવિધ્ય અનુભવ થાય કે મને આવા ભગવાન મળ્યા છે જેમ આપણા સંબંધોમાં આપણને કોઈ બહુ સારું સંબંધી મળ્યું હોય તો આપણે કહીએ ને ભગવાન જન્મ મને આ જ આત્મા અથવા એની સાથે મારો સંબંધ તો પરમાત્માને બાબાને યાદ કરતા કરતા આપણે એટલા બધા ગદગદ થઈ જઈએ હવે આ ત્રણ કામ તો કરવાના જ દિનચર્યા સવારે ઉઠ્યા ત્યારથી રાત સુધીનો આજનો તમારો પ્રોગ્રામ શું છે તમે કયા પ્રોગ્રામ માં જવાના છો તમે કઈ વ્યક્તિને મળવાના છો તમે આજે શું કામ કરવાના છો એ દિનચર્યા ની સાથે સાથે મનચર્યા કે આ બધું કરવાની સાથે મારું મન કયા સ્વમાન સાથે રહેશે કયા વરદાન સમક્ષ ને યાદ રાખશે તો આખા દિવસની માનસિક દિનચર્યા એ પણ આપણે લખવાની કારણ કે આપણે રોજ એક કદમ આગળ વધવું છે તો શરીરની દિનચર્યા અને મનની દિનચર્યા એ બંને બાબાને લખીને આપવાની અને બાબાને કહેવાનું કે બાબા તમે મારી સાથે રહેજો આ બધી દિનચર્યામાં તમે મારી સાથે રહેજો હું તમને એક બે અનુભવ શેર કરવા માંગુ છું એકવાર મેં બાબાને દિનચર્યા લખી અને એમાં લખ્યું કે બાબા આજ દો સેન્ટર પર આજ 3 મીટિંગ છે તો બાબાએ એ કહ્યું બચ્ચી બેઠો ઘર મેં તું કા નહી જવાનું બાબાએ રાખજો પણ મનમાં વિચાર ચાલ્યો કે આજે બાબાએ એ ઘરમાં બેસાડી છે તો કઈ રીઝન હશે સવારે દસ વાગ્યા અને એક બેન દુબઈ થી આવ્યા એને પૂછ્યું કે ચંદ્રિકા બેન છે તો કે હા એ આવી અને મળીને એટલું બધું રડ્યા એટલું બધું રડ્યા અને પછી એમ કે કે બાબા થેન્ક યુ આપને મેરા સુન લિયા બાબા થેન્ક યુ આપને મેરા સુન પછી મેં કો શું થયું બેન તો કે બેન મેં તમારી એપોઇન્ટમેન્ટ તો નથી લીધી पर मैं अमृत वेले बाबा ने कहू तू कि बाबा मेरे को चंद्रिका दीदी से मिला देना बस इतना काम करना और बाबा ने मेरा सुन लिया एक वागे एक बहन अमेरिका ना आया एमने पूछू बहन से मारी नजीक आया गड़े मड़ी ने इतना खुश थैंक यू बाबा थैंक यू बाबा आपने कहू बहन सुन

પછી આવીને કહ્યું બેન ભગવાન ખાલી તમારા નથી હો અમારા એ છે કહો હા બોલો ને ભાઈ તો કે અમે મિટિંગમાંથી સીધા જ આવ્યા છીએ અને આ વર્ષે અમારા મેઈન ફંક્શનમાં આપને અમારે ગેસ્ટ તરીકે નિમંત્રણ આપવું છે એટલે આપનો ટાઈમ લેવા આવ્યા છીએ હવે આપ વિચારો મને તો એકે પ્રોગ્રામ ખબર નહોતો જો મેં સવારે બાબા જોડે વાત ના કરી હોત ને બાબાની દિનચર્યા ના લખી હોત તો આ મિસ થઈ જાત ને અમૃત વેલી બાબા સાથે આ રીતે વાત કરવાથી આપને એટલા બધા ડાયરેક્શન મળે છે બાબા કઈ ના કરવા જેવું કામ હોય તો એમ કે બચ્ચી એ કામ તુમ નહીં કરી શકે એક વખત કોઈ એક વ્યક્તિને માટે ઘણા બધા લોકો મને કહેતા હતા બેન તમે સમજાવો કો તમારે કઈ કેવું જોઈએ પણ હું શાંત હતી કશું બોલતી નથી પછી મને આખરે થયું કે લાવો બાબાને પૂછી લો તો મેં બાબાને પૂછ્યું બાબા સાતવા કે લઈએ सभी लोग मेरे को बोलते हैं कि आप समझाओ आप समझाओ बाबा मैं क्या करूं? बाबा की नहीं बची तुम्हारे जैसी व्यक्ति को इस आत्मा को कुछ कहने की जरूरत नहीं तो ना काम बाबा ने पूछू छु बाबा सरस मन गाइड करे छे। तो अमृत वेलाए एक बार एवं बनु આપણું અહીંયા મહાદેવનગર છે બહુ જ સુંદર સેન્ટર બન્યું છે બાબાએ બનાવ્યું છે એના એલિવેશન માટે બધા તૈયાર થઈ ગયા હતા બીબા અને એને કાપવા માટે એક અઢ ના કટર મશીનની જરૂર હતી તો ત્રણ દિવસ ઇન્કવાયરી કર્યા પછી મને આપણા ભાઈ કહેવા આવ્યા કે બેન આપણો એલિવેશનનો પ્રોગ્રામ ફ્લોપ ગયો તો કે કટર મશીન નથી મળતું બોમ્બે તપાસ કરી દિલ્હી કરી બરોડા કરી જોયું સવારે આપણે જોઈ લઈએ અમૃતબેલે યોગ પૂરો કરીને બાબાને પૂછ્યું કે બાબા એક કટર મશીન ચાઇએ અઠાર ઇંચ કા તો બાબાએ કહ્યું કે બચ્ચે આજ તું નરોડા સેન્ટર પર જાને વાલી હો હજુ મેં બાબાની દિનચર્યા તો લખવાની બાકી હતી આજ તું નરોડા સેન્ટર જાને વાલી હો વહા મુરલી ક્લાસ કે બાદ બોલ દેના કે હમે એસા કટર મશીન ચાહીએ અને આશ્ચર્યની વાત મેં કહ્યું અને મુરલી ક્લાસમાંથી એક ભાઈ એમનું નામ એ ભગવાનભાઈ ઉભા થયા અને કહ્યું કે બેન બે દિવસ પહેલા જ મેં મારા માટે કટર મશીન નો ઓર્ડર કરેલો છે તો મોકલી દઈશ હવે બહેનો ભાઈઓ વિચાર કરો આટલું હોય તો આપણે બીજા કોઈ નું વિચાર કરવાની જરૂર પડે છે બાબા બધું જ જાણે છે પણ સચ્ચે દિલ પર સાહેબ રાજ બાબા મારી બાજુમાં છે બાબા મસ્તક માં બેઠા છે હું બાબાના દિલ તખ્ત પર છું બાબા મારા દિલ તખ્ત પર છે એવી એક અનુભૂતિ સાથે આપણે બાબાનો સાથ લઈએ અને અમૃત વેલા એના માટે એક જ સમય છે કે જયારે આપણને બધી પ્રાપ્તિ થાય છે એટલે ના કરતા હોય તો જરૂર કરજો કરતા હોય ને એમાં ચુસ્તી ના હોય તો એમાં ચુસ્તી લાવજો અને ચુસ્તી કરતા હોય તો એ અમૃત વેલા એવા કરજો કે તમારો સાક્ષાત્કાર બાબા દુનિયાને કરાવી શકે જેમ બ્રહ્મા બાબા દ્વારા બાબા એ સેવા કરાવી એમ આપણા બધા આત્માઓના આકારી સ્વરૂપ દ્વારા બાપ દાદા સેવા કરાવી શકે बाबाએ કયું છે ને કે આગળ ચાલ કરકી તમ બચ્ચો કે દ્વારા સાક્ષ્ય કર હોગા લોક દેખેંગે અર અનુભવ કરેંગે કે યે કોન હે ફરીશ્તે યે કોન હે ચમકતી હુઈ સિતારે તો આપડે સૌ ભેગા મળીને એવી સુંદર અમૃત વેલા ની તપસ્યા થી આપડા જીવન ને લાઈટ હાઉસ માઈટ હાઉસ બનાવી દઈએ ઓમ શાંતિ